અક્ષર શિક્ષણ સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 8 ની અંદર યુનિટ 2 LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર. એમાં આજે આપણે એક્ટિવિટી નંબર 4 માં જોશું સોંગ ઓફ સોંગ એટલે કે ગીતનું ગીત. અને પહેલાના લેક્ચરમાં આપણે આના આગળનો પાઠ જોયો હતો કે અકબર રાજા છે એના દરબારમાં નવ રત્નો છે અને એના નવ રત્નોમાંનો એક તાનસેન છે. તાનસેન છે એ ગીત ગાય છે. તો એક દિવસ રાજા એને કહે છે કે આજે તું અમારા બધા માટે એક એવો એક રાગ ગા. એટલે તાનસેન ગાય છે અને પછી રાજા એના વખાણ કરે છે કે આ દુનિયામાં તારા જેટલું તો સારું કોઈ ગાઈ શકતું નથી. એટલે તાનસેન ના પાડે છે કે ના, દુનિયામાં હજી કોઈ કેવું છે કે જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. તો રાજા એને કહે છે કે તું એને આપણા દરબારમાં બોલાવ, તું ગોઠવી શકીશ. એટલે તાનસેન કહે છે કે ના, એ આપણા દરબારમાં તો ન આવે, પણ એ કે તમે ઈચ્છો તો તમે અહીંયા જઈ શકો. એટલે રાજા કહે છે કે તો વાંધો નહીં, હું અહીંયા જઈશ. અને તાનસેન કહે છે પણ તમારે એક શરત, પણ તમારે અહીંયા રાજાના વેશમાં આવવાનું નહીં, રાજા બનીને નહીં આવવાનું. એટલે રાજા હા પાડે છે કે હા, હું એક સંગીત પ્રેમી માણસ બની અને ત્યાં આવીશ. અને પછી તે બને અહીંયા જાય છે. પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 15 ઉપર પાઠ ચાલુ થાય છે. આપણે પેજ નંબર 16 ઉપર પહોંચ્યા છીએ. સંત હરિદાસ વોઝ ધ મેન, પિક્ચર નીચેના પેરેગ્રાફથી. સંત હરિદાસ વોઝ ધ મેન, એ માણસ કોણ હતા કે જે સૌ તાનસેન કરતા પણ સારું ગાય છે? તો કે એ હતા હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હેમ, તાનસેન છે એને અકબરને હરિદાસ વિશે બધું કીધું કે એ વ્યક્તિ કોણ છે. હી વોઝ તાનસેન્સ ગુરુ, એ તાનસેનના ગુરુ હતા, કે તાનસેન જેના પાસેથી સંગીત શીખતો હતો એના ગુરુ. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ ક્રિષ્ના, એ કોને સમર્પિત થઈ ગયા છે? તો કે એ સંગીતને અને ભગવાન શ્રી કૃષ્ણને એ સમર્પિત થઈ ગયા છે. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના, એ વૃંદાવનની અંદર યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહે છે. ઇઝ ડિસિપલ વર બેજુ બાવરા એન્ડ તાનસેન, એના વિદ્યાર્થીઓના શિષ્યો કોણ છે? ડિસિપલ એટલે કે શિષ્યો, તેના શિષ્યો કોણ છે? તો કે બેજુ બાવરા અને તાનસેન, એ બે એના શિષ્યો છે. વેન તાનસેન એન્ડ કિંગ રીચ ધ પ્લેસ, જ્યારે રાજા અને તાનસેન છે એની જગ્યાએ પહોંચ્યા, યમુના નદીના કિનારે ત્યાં જે ઝૂંપડી છે ત્યાં પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, સંત હરિદાસ છે એ પોતાના રોજના કામમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, ત્યાં બંને આવ્યા, રાજા અને તાનસેન બંને પધાર્યા એટલે એને બંનેનું સ્વાગત કર્યું. ગ્રીટેડ કરવું એટલે કે સ્વાગત કર્યું. વેન ધી રિક્વેસ્ટ હિમ ટુ સિંગ, જ્યારે બંને તેને ગાવા માટે રિક્વેસ્ટ કરી કે તમે અમારા માટે કૃપા કરીને ગાઓ, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, હસે છે અને જવાબ આપે છે હરિદાસ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કાંઈ મહાન સંગીત પ્રેમી સંગીત કલાકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું એ જ રીતે ગાઉં છું જે રીતે તું ગાય છે. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં ઘણા દિવસો પહેલા ગાવાનું છે એ છોડી દીધું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું વ્યવસ્થિત રીતે ગાઈ શકતો નથી. તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, હવે તાનસેન છે એનો ફેવરિટ ડિસિપલ છે એટલે કે એનો પ્રિય શિષ્ય છે, કુડ નોટ પરસ્યુડ, પરસ્યુડ એટલે કે મનાવું, એ તેનો જે પ્રિય શિષ્ય છે એ પણ એને આગળ ગીત ગાવા માટે મનાવી શકતો નથી. હાવેવર તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, છતાં પણ તાનસેન જાણતો હતો કે એને છે એની પાસેથી કામ કઈ રીતે કઢાવવું, એને પાસે કઈ રીતે ગીત ગૌડાવવું. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, એને પણ એને કીધું કે હું તો તમે નથી ગાઈ શકતા તો કાંઈ નહીં, હું તમારી પાસે ગાઉં. ધેન એઝ તાનસેન સેડ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, એટલે શું કહ્યું, તાનસેન એના ગુરુ પાસે રજા પાઈ માંગી કે ચાલો તમે નથી ગાતો તો હું તમને ગાઈને સંભળાવું. એટલે એના ગુરુજી હા પાડી એટલે એની ગાવાનું ચાલુ કરે છે અને પોતે જે કાંઈ પણ વસ્તુ ગાય એમાં કંઈક ને કંઈક ભૂલ કરે છે. અગેન અને અગેન એટલે કે કંઈક વારંવાર કંઈક ને કંઈક ભૂલ કરે છે. ધેટ્સ નોટ ધ રાઈટ નોટ તાનસેન, ક્રાઈડ હિઝ ગુરુ, ક્રાઈડ એટલે કે બોલવું. એના ગુરુ છે એ બોલે છે કે તું જે ગાસ છે ગાય છે એ સાચી નોટ નથી, એટલે કે એના રાગ ગાતા હોય તો એમાં જે પ્રમાણે ગાવો જોઈએ એ રીતે ગાતો નથી. વોટ એઝ હેપન ટુ યુ, સેડ ગુરુ, એના ગુરુ હરિદાસ છે એને પૂછે છે કે તને શું થઈ ગયું છે, તું જો ગાય જે ગાય છે એ વ્યવસ્થિત ગાતો નથી, બરાબર ગાતો નથી. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ,
એટલે તાનસેન છે એવો દેખાડો કરે છે, પ્રિટેન્ડ કરવું એટલે કે દેખાડો કરવો. તાનસેન એવો દેખાડો કરે છે કે એને કઈ ખબર પડતી નથી, એટલે કે એને કઈ સમજાણું નહીં કે શું ભૂલ થઈ, એ કઈ નથી સમજાણું, અને એવો દેખાડો કરી અને પોતે આગળ ગઈ છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, અને પાછી જે ભૂલ થઈ હતી એ ભૂલ પોતે પાછી કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી, અને સંત હરિદાસ ને ગુસ્સો આવી જાય છે કે આ કેમ ખોટું ગઈ છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન, તાનસેન છે એ તાનપુરા લઈ અને એનું ગીત વગાડતો હતો, એટલે શું કહ્યું કે એના હાથમાંથી એને તાનપુરો ખેંચી લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઈટ વે, એટલે તાનસેન છે એ રાગ દરબારી ગાતો હોય છે પણ એમાં કાંઈક ને કાંઈક ભૂલ કરતો હોય છે. એટલે હરિદાસે એને એકવાર કીધું કે તું જે ગાય છે બરાબર નથી ગાતો, તને શું થઈ ગયું છે, તું વ્યવસ્થિત ગા. પણ પાછું તાનસેને એ જ ભૂલ કરી એટલે હરિદાસે એના હાથમાંથી તાનપુરો છે એ લઈ લીધો અને પોતે સાચો રાગ દરબારી છે એ ગાવાનો ચાલુ કર્યો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, પોતે રાગ દરબારી ગાઈ લીધો પછી આગળ ને આગળ આગળ ને આગળ ગાતા ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, એના અવાજમાં જે મીઠાશ હતી એ ચારે બાજુ ફેલી ગઈ. સ્વીટનેસ એટલે કે મીઠાશ, વોઇસ એટલે કે અવાજની, અને સ્પ્રેડ એટલે કે ફેલું જેવું, ફેલી જવું, કે એના અવાજમાં જે મીઠાશ હતી એ ચારે તરફ ફેલી ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર, રાજા અને તાનસેન એ બંને ભૂલી ગયા કે પોતે કઈ જગ્યાએ છે, એટલું સારું હરિદાસે ગાયું. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઈટ, રાજા એવું કહે છે કે હવે રાજાને એવું રિયલાઇઝ થાય છે કે તાનસેન છે એ સાચો હતો, કે તાનસેન એમ કહેતો હતો કે મારા કરતાં પણ કોઈ વ્યક્તિ સારું ગાઈ શકે છે, એ વાત સાચી છે. પેજ નંબર 17 ઉપર, હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, સર્ટેનલી એટલે કે ચોક્કસ, એને ચોક્કસપણે આવું સંગીત છે આના પહેલા એકઈ જગ્યાએ સાંભળ્યું હતું નહીં. હર્ડ એટલે કે સાંભળવું. હી સેડ, તેણે કહ્યું, આઈ અગ્રી, એટલે એ ઓને કહે છે કે હા હું તારી સાથે સંમત છું કે તારા કરતાં પણ કોઈ વ્યક્તિ સારું ગાઈ શકે. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, અને સંત હરિદાસ છે એક મહાન એવા સંગીત કલાકાર હતા. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, બીજા કોઈ જ સંગીત કલાકાર એના જેટલા મહાન હતા નહીં. ધે વોક્ડ બેક સાયલેન્ટલી, હવે એના હરિદાસ, સંત હરિદાસ છે એ એના રાગ ગાવા માંડ્યા આગળ ને આગળ, એટલે તાનસેન અને રાજા છે એને બધા શું કર્યું કે અહીંયાથી હળવેકથી હાલી અને પોતે બહાર આવી ગયા. Then the king broke the silence, અને પછી રાજા પોતાની ચૂપકી છે એ તોડે છે, કારણ કે અંદર રાગ સાંભળતા હતા એટલે અહીંયા કોઈ કઈ બોલતું હતું નહીં, પણ અહીંયાથી ધીમેથી પોતે બહાર આવ્યા અને પછી રાજા પોતાની ચૂપકી તોડે છે. Why can't you sing like him, સજ્જી, એ તાનસેનને પૂછે છે કે ઉત્સજી તમે એના જેવું સારું શું કામ નથી ગાઈ શકતા. તાનસેન સ્માઈલ, તાનસેન છે હસીને એને કહે છે, સહેનશા આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, એટલે અકબર એને જવાબ આપે છે કે સહેનશા હું તો તમારા ઓર્ડર ઉપર તમે જે મને કહો છો એ પ્રમાણે હું ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે મને જે હિન્દુસ્તાનનો રાજા છે એ મને જે કમાન્ડ આપે એ પ્રમાણે હું ગાઉં છું. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ, અને ગુરુજી છે એ કોના માટે ગાય છે, તો કે હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ, કે જે રાજાઓનો પણ રાજા છે એના માટે ગુરુજી ગાય છે. અને રાજાઓનો રાજા એટલે અહીંયા કોની વાત કરી છે, તો કે શ્રી કૃષ્ણની વાત કરી છે, કે તે રાજાઓનો રાજા પણ છે. અને અહીંયા આપણે આગળના પેજ નંબર 16 ઉપર આવ્યું હતું કે હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ધ લોર્ડ કૃષ્ણ, એ કોને સમર્પિત થઈ ગયા છે, તો કે ભગવાન શ્રી કૃષ્ણને અને સંગીતને એ સમર્પિત થઈ ગયા છે. એટલે અહીંયા તાનસેન એને હસીને જવાબ આપે છે કે રાજાને કે હું તો તમારા તમે જે આદેશ આપો એ આદેશ ઉપર હું ગાઉં છું, અને આદેશ કોણ આપે છે, તો કે હિન્દુસ્તાનનો રાજા મને આદેશ આપે છે અને એ આદેશને અનુસરી અને હું ગીત ગાઉં છું કે હું રાગ ગાઉં છું. પણ જ્યારે સંત હરિદાસ છે એ કોના માટે ગીત ગાય છે, તો એ ધ કિંગ ઓફ ધ કિંગ એટલે કે જે રાજાઓના પણ રાજા છે એના માટે એ ગીત ગાય છે, એ રાગ ગાય છે, એટલે તેના તાનસેન કરતાં પણ સારું ગાઈ શકે છે. તો આ હતું આપણે એક્ટિવિટી નંબર 4 માં સોંગ ઓફ સોંગ, વધુ પાઠ આપણે આવતા અંગે જોશું.